ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની સરકાર સમક્ષ માંગ સાથે અસ્મિતા સનાતન ધર્મ જાગરણ યાત્રા ઝાલાવાડના ચોટીલા આવી પહોંચતા ગૌ ભક્તો દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. ગિરનારી મહામંડલેશ્વર 108 સંત શ્રી ભગવતીદાસ બાપુ સહિત સંતો મહાંતો અને એનિમલ વેલફેર બોર્ડના ચેરમેન દિલીપભાઈ શાહ અને સનાતન સંસ્થાના દ્વારા અમદાવાદ કર્ણાવતીથી નીકળેલી ગૌ યાત્રા ચોટીલા આવી પહોંચતા ગૌ ભક્તો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગિરનારી મહામંડલેશ્વર 108 સંત સભગવતીદાસજી ગુરુ મહામંડલેશ્વર 1008 અખિલ ભારતીય પંચ દિગંબર અને અખાડા શ્રી સેનસેવન આશ્રમ છોડાવડી જૂનાગઢ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો સરકાર દ્વારા મળે તેવા શુભ આશયથી છોડાવડી નામે 45 દિવસથી અનુષ્ઠાન ગૌ માતા માટેનો યજ્ઞ ચાલી રહ્યો છે, જેની 20 તારીખે પૂર્ણાહુતિ થઈ રહી છે. ત્યારે યજ્ઞમાં આહુતિ આપવા જઈ રહેલી આ યાત્રાનું સૌરાષ્ટ્રભરના ચુંદા ગૌરક્ષકો અખિલ વિશ્વ ગૌસ વર્ધન પરિષદ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણની આગેવાનીમાં સાધુ સંઘની હાજરીમાં ચોટીલા શહેરની અંદર ચામુંડા 4 રસ્તા પાસે પંચારની ઓળખ એવી છત્રી બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી ગૌ માતાને પુષ્પાંજલિ કરવામાં આવી અને 2024ની સાલમાં ભારતભરમાં કતલખાનાનો બંધ થાય ભારત સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે તેના નારા અને સંકલ્પ સાથે ભવ્ય યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું. ખૂબ મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા.